कोरोना वायरस ने महामारी ने लॉकडाउन ना कारणे ट्रेनों बंद हती त्यारे सात महीना बाद कच्छ में प्रथम पैसेंजर ट्रेन शुरू थई छे, जेथी करीने लोको में खुशी छे। पण कोविड गाइडलाइन नी अमलवारी अचूकपणे करवी पड़शे, अन्यथा संक्रमण वधी शके छे। भूज थी दादर नी सयाजी नगरी ट्रेन शुरू करवामां आवनार छे, त्यारे तमाम तकेदारी राखवी जरूरी बनी रही छे। कच्छ में कोरोना ना केसों वधी रह्या छे, त्यारे मुंबई थी आवनार व्यक्तिओनी तपास थाय, तेमज ट्रेन में आवनार व्यक्ति ने सैनिटाइज करवामां आवे, सोशल डिस्टन्सनुं पालन करवामां आवे, तेमज मास्क पहेरवानी कड़क सूचना आपवामां आवे ते जरूरी बनी रही छे। जिल्लामां हाल 1800 वधु केसो कोरोना ने कारणे नोंधाई चूक्या छे, त्यारे तमाम तकेदारीना पगला लेवा पण एटला ज जरूरी बनी रह्या छे। त्यारे कोरोनाना केस वधता होय जेने लईने रेलवे तंत्र अने आरोग्य तंत्र द्वारा संकलन साधी यात्राळुओने नियमों पाळवा अनुरोध करे ते पण एटलुं ज जरूरी छे। हालमां कोरोना वायरस गुजरातमां पण सतत वधारो थई रह्यो छे, 1,20,000થી વધારે કોરોના વાયરસના કેસથી સંક્રમિત છે, જ્યારે જિલ્લામાં 1800થી વધારે કેસો પોઝિટિવ છે, જેને લઈને હવે કચ્છમાં 7 માસ બાદ પ્રથમ પેસેન્જર ટ્રેન શરૂ થઈ છે, જેના તકેદારીના ભાગરૂપે મુસાફરી કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે, અને સાથે રેલવે તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા સંકલન સાધી નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે કચ્છવાસીઓ। જે સમગ્ર ભારતમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને સમગ્ર ભારતના જે નિયમો મુજબ કે અમુક અમુક વસ્તુઓ શરૂ કરવાની હોય, એમાં અત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જે ટ્રેન શરૂ થવાની છે દાદર સુધી, આજે કચ્છની અંદર ટ્રેન શરૂ થવામાં કોઈને વાંધો ન હોય, પણ કચ્છની પ્રજા અને યાત્રાળુઓ વિશે પણ સરકારે વિચારવું જોઈએ કે 1800 કેસ આજે કચ્છની અંદર સરકારના ચોપડે નોંધાઈ ચૂક્યા છે। 1800 કેસ હોય અને જો ટ્રેન શરૂ થાય અને ટ્રેનમાં પણ કોઈપણ જાતની સરકારી તંત્ર એની વહીવટી તમામે તમામ સુવિધાઓ કે એના નિયમો કે એનું ડિસ્ટન્સ કે માસ્ક સેનિટાઈઝર કે અંતર એ જાળવણી કરવા માટે જો સરકારનો વહીવટી તંત્ર રેલવેનો જો નિષ્ફળ જાય તો આ સંખ્યા ક્યાં પહોંચશે અને આની માટે જવાબદાર કોણ? સરકારના તમામે તમામ તંત્રોએ રેલવે તંત્રને આ બાબતે વાકેફ કરવો જોઈએ અને રેલવે તંત્ર અને સરકારી આરોગ્ય તંત્ર બંનેનું સંકલન જળવાય અને કચ્છના અને મુંબઈના તમામે તમામ યાત્રાળુઓને આ બાબતના આ કોરોના સંક્રમણથી બચાવવા માટે યુદ્ધના ધોરણે આ ટ્રેન શરૂ થાય આજથી, ત્યારે આ તમામ બાબતોની જો ખાતરી નહીં રખાય તો ભવિષ્યમાં જેમ બીજા દેશોમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે તેમ કચ્છમાં પણ ઘણા બધા લોકોને આની અસર